આપણે દાવા સાથે કહી શકીએ, પુરાવાઓ સાથે કહી શકીએ. સરકાર ભાજપની છે, તાલુકા પંચાયત ભાજપની છે, જિલ્લા પંચાયત ભાજપની છે, ગુજરાત સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે, છતાં એ જ ભાજપના વહીવટી તંત્રની અંદર કાગળના જેકર ઉપર પુરાવા સાથે આપણે સાબિત કરવા તૈયાર છીએ કે ભાજપે જે કહ્યું છે એના કરતા કોંગ્રેસે 7 ગણું કહ્યું છે. એ લોકોએ મતો આપ્યા છે, જનપ્રતિનિધિઓ બેફામ બન્યા. આપણે એક પરિસ્થિતિ શું અત્યારે સ્થિતિ છે? તમામ મોરચે તમામ સ્થિતિની અંદર બધું બેફામ છે. ગીર સોમનાથ જિલ્લામાં બેફામ છે. ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં ક્યાંક ઓછા વધતા ઓછા પ્રમાણમાં અને 6 તાલુકાની વાત કરવામાં આવે અને બેફામની તમામ મોરચે બેફામની વાત આવે તો 6 તાલુકાની અંદર ઉનાની અંદર ઉના તાલુકો અને ગીર ગઢડા તાલુકો પ્રથમ ક્રમે આવે છે બેફામમાં. મતો આવ્યા પછી ગાળો ખાવાની, મતો આપ્યા પછી દાદાગીરીનો ભોગ બનવાનો, મતો આપ્યા પછી સહન કરવાનું, મતો આપ્યા પછી તમે બોલી ન શકો, મતો આપ્યા પછી તમે તમારી વાત ક્યાંય રજૂ ન કરી શકો. આનાથી ઇમરજન્સી કે આનાથી બીજી કટોકટી કયું હોઈ શકે? તમારી સત્તા, તમારું કામ, અને છતાં ન થઈ શકે.